આ તો જાણે આમ પોતાને હમણાં મળી જવાનો એવી રીતના બોલે. શું શું માંગો શું નહીં, આમાંથી તમારી મેન્ટાલિટી પકડાય છે. તમને ઘડાનો માલ જોઈએ, ઘડો જોઈએ છે કે ઘડો બનાવવાની વિધિ જોઈએ છે? જેનામાં ધીરજ ન હોય ઇન્સ્ટન્ટ એને ઘડો નથી જોઈતો, ઘડામાંનો માલ જોઈએ છે. જેમાં થોડી ઘણી ધીરજ છે કે જે ઘડો આપો, અને જેનામાં બહુ લાંબી ધીરજ છે ને બહુ દીર્ઘ દ્રષ્ટા છે એ કહેશે કે વિધિ આપી દે. શું જોઈએ? વિધિ. અને કીધું બાબાજી લેકિન વિધિ મેં ક્યાં કરના પડેગા, 2 સાલ કી સાધના કરની પડે. અને ઓલો હેપતાઈ ગયો, નહીં નહીં ઇતના ઇતના સમય મેરે પાસ નહીં હૈ, 2 મહિને કા સમય તો દે દિયા, પહેલે સે બોલના ચાહીએ ના, આપ મુજે નહીં રહા જાતા, મુજે વિધિ વિધિ કુછ નહીં ચાહીએ, ખડા દે તો. સ્વામી જી કહ્યું ઠીક હૈ, સોચ લો એક બાર, ફિર વાપસ આવોંગે તો વિધિ ભી નહીં મિલેગી, સોચ કે ખડા લેના, ફિર દુબારા બહાર જાકર કે આપ વાપસ આવોગે તો વિધિ ભી નહીં મિલેગી, નહીં ચાહીએ મુજે ખડા હી ચાહીએ. અને બાબાએ 3 મંત્ર ગણી ઘડો આપી દીધો. તમને આમ શ્રદ્ધા કેટલી ભગવાન ઉપર, ગુરુ ઉપર, ધર્મ ઉપર. જો ભાઈ તમે મૂંગા મૂંગા વ્યાખ્યાન સાંભળશો તો મને મજા નહીં આવે, હું એ મૂંગો થઈ જઈશ તમારા ભેગો. મારી સભા બોલતી જોઈએ. મૌન 11 છે આજે, તો મૌન શેનું છે? તમને દેવ પર શ્રદ્ધા કેટલી, ગુરુ પર શ્રદ્ધા કેટલી, ને ધર્મ પર શ્રદ્ધા કેટલી? જે હોય તે સાચું બોલજો. ટુ બી ફ્રેન્ક, મને મસ્કા મારવા માટે નહીં બોલતા, આમાં ટકા મારી લે. યસ, વેરી ગુડ. જીવનમાં તકલીફ આવે છે ત્યારે અમને દેવ યાદ આવે છે, અને જયારે તમારા જીવનની અંદર બધી જ અનુકૂળતા હોય ત્યારે તમને ભગવાન યાદ આવે છે. હોસ્પિટલમાં બીમાર થયા ત્યારે જતા પહેલા તમને હજી ભગવાન યાદ આવે છે? સાજા થયા પછી તમે પરિવારને કીધું કે પેલા મંદિરમાં લેજો છે, પછી ઘરે રહેજો છે. જયારે જયારે ફરિયાદ કરવાની હોય ને ત્યારે તમને ભગવાન યાદ આવે છે, ધન્યવાદ દેવાનો જયારે સમય આવે છે ને ત્યારે ભગવાન ક્યારેય યાદ નથી આવતો. પેપરમાં સીએ ની અંદર ક્લિયર નથી થયું ને ફેલ થયા તો ભગવાન પાસે જવાનું મન થઈ જાય છે, અને ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટ થયા ત્યારે મિત્રોને પાર્ટી આપવાનું મન થાય છે. હું ઘણી વાર કહું, 10th અને 12th ની એક્ઝામ આવે ને ત્યારે અમારી આ દુકાન ખુલી જતી હોય, બસ આજ કામ કર્યા નિથાર પાર, એક જાય ને બીજો આવે, બીજો જાય ને ત્રીજો આવે, આજ કામ. વડોદરાની અંદર છે ને 4 પેપર પૂરા છે, મને ખબર નહીં એટલે 5માંથી શું વીઆર કરીને બીજા સંઘમાં ચાલ્યો ગયો, પ્રવચન ચાલુ થઈ ગયું અને એક છોકરો સામે આવીને ઉભો રહી ગયો ચાલુ પ્રવચનમાં, મને કહે આમ. મેં કીધું શું કામ હશે, પેલા તો મેં ના જોયું, છતાં એને મને કીધું 1 મિનિટ ચાલુ પ્રવચન મેં રોકીને મને કહ્યું અહીંયા શું છે, અરે આજે મેથ્સનું પેપર છે, રોજ તમારો વાસ્કેપ લઉં છું, આજે તમે ત્યાંથી જતા રહ્યા તો વાસ્કેપ લેવા અહીંયા સુધી લાંબો થયો. પરીક્ષા પેલા તમને અમારા પર જેટલી શ્રદ્ધા છે, રિઝલ્ટ આવી ગયા પછી હરામ છે કોઈ ડોકાતું હોય કેવા માટે કે તમારા વાસ્કેપ થી પાસ થઈ ગયો. ભાઈ બરાબર બોલ્યા, 50%. દુઃખમાં યાદ કરીએ છીએ, સુખમાં યાદ નથી કરતા. જીવનમાં દુઃખ 50% જો હોય તો દેવ ઉપરની શ્રદ્ધા 50% છે, 80% હોય તો 80% છે. જેટલા ટકા દુઃખ છે એટલા ટકા તમારી શ્રદ્ધા છે. એક પત્ની અને પતિને પૂછ્યું તમને મારા પર પ્રેમ કેટલો, હવે એ આના જેવો જ હશે, 10% જ બોલ્યો. ઓલા ધણીએ એને કીધું કે મને 72% તારા પર પ્રેમ છે. બોલી વિચારમાં પડી ગઈ કે 72% ક્યાં દીયા એવા, 70 નહીં 80 નહીં 90 નહીં, એ ક્યાં મોદીએ GST લગાડ્યો છે અને જેટલી લક્ઝુરિયસ આઈટમ છે ને એમાં 28% ટેક્સ ભરવાનો, એટલે પહેલેથી 28% કાપી નાખા, 100 માંથી 72%.
भाई बधे टका थी तमारू चाले, बधे टका थी ज वात करो।